આપણે સૌ જ્યારે પણ શિવતાંડવ સ્તોત્ર સાંભળીએ છીએ ત્યારે એક અલગ જ પ્રકારનો આનંદ આવે છે અને શરીરમાં એક નવીન ઉર્જાનો સંચાર થાય છે, કારણ કે એના શબ્દોમાં એક મધુર પ્રવાહ વહે છે જેને સાંભળીને આપણા કાનને રાહત મળે છે। પણ જ્યારે જ્યારે તમે શિવતાંડવ સ્તોત્ર સાંભળતા હશો ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠતો હશે કે આપણે જે આ શિવતાંડવ સ્તોત્ર સાંભળી રહ્યા છીએ તેનો ગુજરાતી અર્થ શું થતો હશે। નમસ્તે પ્રિય દર્શક મિત્રો, આજના આપણા આ વિડીયોમાં હું આપ સૌની સમક્ષ શિવતાંડવ સ્તોત્ર કે જે પરમ પરાક્રમી, પરમ બલશાલી અને પરમ વિદ્વાન પંડિત એવા મહાન શિવભક્ત રાવણ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રચાયું હતું અને આ શિવતાંડવ સાંભળીને મહાદેવ પ્રસન્ન પણ થયા હતા એવા આ શિવતાંડવનો ગુજરાતી અર્થ જણાવીશ, જે સાંભળ્યા પછી તમે જ્યારે પણ શિવતાંડવનું શ્રવણ કરશો ત્યારે તમને અત્યાધિક આનંદની અનુભૂતિ થશે। તો આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો, કેમ કે આ વિડીયોમાં સંપૂર્ણ શિવતાંડવ સ્તોત્રનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઓમ નમઃ શિવાય। પ્રથમ શ્લોક। જટાટવી ગલજ જલ પ્રવાહ પાવિતસ્થલે ગલેવ લંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમનની નાદ વડ્ડ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ। અર્થાત, જેમની જટારૂપી વનમાંથી ગંગાનો પવિત્ર પ્રવાહ નીકળીને વહે છે, જેમણે કંઠમાં સાપોની લાંબી અને મોટી માળા ધારણ કરેલી છે, ડમરૂના ડમડમ અવાજ સાથે જેઓ નૃત્ય કરે છે, તે ભગવાન કૈલાસપતિ શંકર અમારું કલ્યાણ કરો। શ્લોક બીજો। જટા કટાહ સંભ્રમ ભ્રમની લિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગજ વલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમ। અર્થાત, જટારૂપી વનમાંથી તીવ્ર વેગથી વહેવાવાળી ગંગાની શાખાઓ અને ઝરણાઓ રૂપી વેલીઓથી શોભતી તથા ઝળહળતા અગ્નિ જેવી પ્રદીપ્ત તેજવાળા બીજના ચંદ્રમાને ધારણ કરનાર મહાદેવજી પ્રત્યે મારું મન હંમેશા ઢળતું રહો। ત્રીજો શ્લોક। ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદી ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની। અર્થાત, હિમાલયની પુત્રી પાર્વતીના વિલાસકાળ માટે, મોજશોખ રમત માટે ઉપયોગી થતા માથાના આભૂષણ અને તેનાથી ચારે દિશાઓ તથા બધી બાજુઓ પ્રકાશ પ્રાપ્ત કરે છે તે જોઈ તેમનું મન આનંદી બન્યું છે તેવા, જેમની કૃપાદૃષ્ટિથી ગમે તેવી ભયંકર આપત્તિઓનું નિવારણ પણ તદ્દન સરળ રીતે થઈ જાય છે તેવા દિગંબર તત્વ જેવા ભગવાનમાં જ મારું મન આનંદી રહે તેમ હું ઈચ્છું છું। ચોથો શ્લોક। જટા ભુજંગ પિંગલ સ્ફુરત ફણા મણિ પ્રભા કદંબ કુમકુમત દ્રવ પ્રલિપ્ત દિગ્વધુ મુખે મદાંધ સિંધુ રસફુરત્વ ગુત્તરીય મેદુરે મનો વિનોદ મદભૂતમ બિભર્તુ ભૂત ભરતરી। અર્થાત, જેમની નાગસમ જટાઓમાંથી નાગમણીની શોભા અજવાળતો પ્રકાશ બધી દિશાઓ અને દરેક ખૂણાને પ્રકાશ આપી આનંદ મંગલ વર્તાવે છે, તેમણે મદોન્મદ બનેલા હાથીનું ચામડું ઉપવસ્ત્ર તરીકે ધારણ કરેલું છે તેવા સ્નિગ્ધ વર્ણવાળા સુવાળી ચામડીવાળા ભૂતોના નાથ મહાદેવમાં મારું મન હંમેશ અલૌકિક આનંદ પ્રાપ્ત કરે એમ હું પ્રાર્થના કરું છું। શ્લોક પાંચમો। સહસ્ત્ર લોચન પ્રભુત્ય શેષ લેખ શેખર પ્રસૂન ધૂલી ધોરણી વિદુસરાંધ્રી પીઠભૂ ભુજંગ રાજમાલયા નિબદ્ધ જાટ જૂટક શ્રીય ચિરાય જાય તામ ચકોર બંધુ શેખર। અર્થાત, હજાર આંખોવાળા ઇન્દ્ર તથા બીજા દેવતાઓએ પ્રણામ કરવાના કારણે મસ્તક પરના પુષ્પોની ધૂળથી જેમની પાદુકા પાવડીઓ ધૂળવાળી થઈ છે, જેમની જટાની શેષ જેવા નાગો વડે બાંધવામાં આવી છે તેવા મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરેલા ભગવાન શંકર અમારું સદાય કલ્યાણ કરો। શ્લોક છઠ્ઠો। લલાટ ચત્વરજ્જ્વલત ધનંજય સ્ફુલિંગ ભા નિપીત પંચસાયકમ નમન નિલિંપ નાયકમ સુધામયુ ખલે ખયા વિરાજમાન શેખરમ મહાકપાલી સંપદે શિરો જટાલ મસ્તુન। અર્થાત, જેમના ઉપર કામદેવને ભસ્મ કરવાવાળા અગ્નિની જ્વાળાનું તેજ શોભાયમાન છે, જેમને દેવરાજ ઇન્દ્ર વગેરે પ્રણિપાત કરે છે, તે સુધાકરની કળાથી શોભા પામતા મુગટ મહાવિશાળ કપાળવાળા શંકર ભગવાનનું મસ્તક અમારી સુખ સંપત્તિનું વર્ણન કરે છે। શ્લોક સાતમો। કરાલ ભાલ પટ્ટિકા ધગત ધગત ધગજ વલ ધનંજયાહુતિ કૃત પ્રચંડ પંચસાયકે
धरा धरेन्द्र नंदिनी कुचाग्रचित्र पत्रक प्रकल्प नैक शिल्पिनी त्रिलोचने रतिर्मम। अर्थात जेमणे पोताना विशाळ कपाळना प्रचंड अग्निमा कामदेव ने होमी दीधा छे, जे हिमालयनी पुत्री पार्वतीजीना स्तनना आगला भाग उपर पुत्रभंगनी रचना करवावाळा एकमात्र शिल्पी कारीगर छे, ते त्रण नेत्रने धारण करवावाळा शिवजी प्रत्ये मारू मन ढळतू रहो। श्लोक आठमो। नवीन मेघ मंडली निरुद्ध दुर्धर स्फुर कुहुनिशीथ नीतमः प्रबद्ध बंध कंदर निलिंप निर्जरी दरस्त नोतु कृत्ति सिंधुर कला निधान बंधुर श्रियम जगत दुरंदर। अर्थात काजल काली अमावस्यानी मध्यरात्रिना कालाश जेमना गला उपर अंकाई गई छे, जे हाथीनु चर्म वस्त्र धारण करे छे, चंद्रमा हमेशा साथे रहेवाना कारणे जेमना शरीरनी कांति परम मनोहर लागे छे, ते जगतनु संचालन करनार शंकर भगवान अमारी संपत्तिमा वृद्धि करो। श्लोक नवमो। प्रफुल्ल नील पंक जप प्रपंच काली म प्रभा वलंबी कंठ कंदली रुचि प्रबद्ध कंदरम स्मरच्छिदम पुरच्छिदम भवच्छिदम मखच्छिदम गजच्छिदांध कच्छिदम तमंत कच्छिदम भजे। अर्थात विकास पामेल भूराश पड़ता कमळोना समूहनी काली छाटनी प्रत्ये आकर्षवावाळी हरणीना डाघ जेवू चिन्ह जेना गळाना भाग उपर शोभायमान थाय छे, जेमणे कामदेव त्रिपुरासुर संसार दक्ष यज्ञ गजासुर अंधकासुर अने यमराजनु उच्छेदन काढी नाख्यु हतु ते शिवजीने हूँ भजु छु। श्लोक दसमो। अखर्व सर्व मंगला कला कदंब मंजरी रस प्रवाह माधुरी विजुभ्रणा मधुव्रतम स्मरांतकम पुरांतकम भवांतकम मखांतकम गजांतकांधकांतकम तमंतकांतकम भजे। अर्थात जे अभिमान वगरना पार्वतीजीनी कला जेवी कदंब मंजरीना मकरंद प्रवाहनी वधती माधुरीनो पान करनार भ्रमर छे, तथा कामदेव त्रिपुर जगज्जाल वृक्ष यल गजासुर अंधकासुर तथा यमराजनो पण नाश करनार शिवजीनु हूँ भजन करू छू। श्लोक अग्यारमो। जयत्वद ब्रविभ्रम भ्रमद भुजंग मश्वस विनिर्ग्रमत क्रमस पुरत कराल भाल हव्यवाट दिमित दिमित दिमिद्वन मृदंग तुंग मंगल ध्वनिक्रम प्रवर्तित प्रचंड तांडव शिव। अर्थात પોતાની પાસેના નાગ તથા ભુજંગોના અત્યંત વેગવાન ઉચ્છવાસના કારણે જેમના મસ્તકનો વલયાગ્નિ ઘણો જ પ્રચંડ થઈ સળગી રહ્યો છે, જે મૃદુંગના મંગલકારી ધીમીડ ધીમીડ ઘોષના તાલ મુજબ તાંડવ નૃત્ય કરવા માટે મગ્ન છે, તેવા ભગવાન શંકરનો જય થાવ। શ્લોક બારમો। દ્વષદ્રિચિત્ર તલ્પયો ભુજંગ મોક્તિ કસરજો ગરિષ્ઠ રત્ન લોષ્ઠયો સુહદ્વિપક્ષ પક્ષયો तृणारविंद चक्षुषो प्रजा मही महेन्द्रयो समप्रवृति कह कदा सदा शिवम भजाम्यहम। अर्थात कठोर घास तथा अत्यंत कोमल पथारी वच्चे साप तथा मोतीयोनी वच्चे बहुज कीमती एवा रत्नों अने चिताने भस्मना ढगला वच्चे प्रजा अने राजानी वच्चे कोई भेद न राखनार बन्ने पक्षे सरखी प्रीति सरखो भाव राखनार भगवान शंकरनुं भजन हूँ क्यारे करी शकीश। श्लोक तेरमो। कदा निलिंप निर्जरी निकुंज कोट रे वसन विमुक्त दुर्मति सदा शिरस्थमंजलिम वहन विमुक्त लोल लोचनो ललाम भाल लग्नक शिवेति मंत्र मुच्चरण कदा सुखी भवाम्यहम। अर्थात मारा बधाज दुर्विचारोनो त्याग करी गंगाजीना पवित्र किनारा उपर निवास करतो मस्तक उपर अंजलि राखी प्रणाम करता करता चंचर नेत्रवाळी स्त्रीओमां पण श्रेष्ठ एवी પાર્વતીજીને પણ અત્યંત પ્રયત્ન કર્યા બાદ મળેલા શિવજીના મંત્રનું ઉચ્ચારણ કરતો હું ક્યારે સુખી થઈશ। શ્લોક ચૌદમો। ઇદમ હિ નિત્યમેવ મુક્તમુત્તમોત્તમમ સ્તવમ પ્રઠન સ્મરન બ્રુવન્નરો વિશુદ્ધિ મેતિ સંતતમ હરે ગુરોસુ ભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિમ વિમોહનમ હિ દેહિનામ શુશંકરસ્ય ચિંતનમ। અર્થાત આ ઉત્તમોત્તમ શિવતાંડવ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી મનુષ્ય પવિત્ર થઈને શિવમાં સ્થાપિત થઈ જાય છે અને સર્વ પ્રકારના ભ્રમોમાંથી મુક્ત થાય છે। શ્લોક પંદરમો। પૂજા વસાન સમયે દશવક્ત ગીતમ યશંભુ પૂજન પરમ પઠતી પ્રદોષે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતી શંભુઃ। અર્થાત સવારે શિવપૂજન કર્યા પછી અંતમાં આ રાવણકૃત શિવતાંડવ સ્તોત્રના ગાનથી સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને ભક્ત રથ ઘોડા હાથી આદિ સંપદાથી યુક્ત રહે છે।
तो दर्शक मित्रों, आ हतु शिवभक्त रावण द्वारा रचायेला शिवतांडव स्तोत्रनु संपूर्ण सरल गुजराती भाषांतर। आशा करीए छीए कि आ वीडियो तमने जरूरथी पसंद आव्यो हशे। फरी मळीशुं एक नवा वीडियो साथे। त्यां सुधी नमस्ते।